વાલા ભક્તો, આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે. જેમ પોતાના વ્હાલ સોયા દીકરાનું હિત કરવા માટે એક પિતા પોતાના અનુભવનો અર્ક પોતાના વ્હાલ સોયા દીકરાને પીરસે, એમ વાલા ભક્તો, મારા અને તમારા આત્યંતિક શ્રેય માટે આપણને સૌને પોતાના લાડલા લાલ માનીને વાલાવાલા મહારાજે આપણને સૌને શિક્ષાપત્રી લખી આપી છે, જેના ભાષ્યની સુંદર મજાની કથા વાલા ગુરુજી આપણા સૌની જીવની મા બનીને નિત્ય પ્રાતઃકાળે આપણને સૌને કરે છે. વાલા ભક્તો, ખરેખર બધાને ખૂબ જ આ કથાથી લાભ થઈ રહ્યો છે. ત્યારે શ્રાવણ માસ નિમિત્તેની જે વિશેષ કથા, એમાં પણ આપણને આ જ કથાનો લાભ આપવાના છે. આ કથાનો પ્રારંભ થતાં પહેલાં વાલાવાલા મહારાજ પોથીશી તેમજ વાલા ગુરુજીના પૂજન માટે પૂજ્ય સ્નેહાળુ સ્વામી આવશે. આપણે કથાના શુભારંભ કરતાં પહેલાં મહારાજની આરતીનો પણ લાભ લેવો છે. એ માટે જે ભક્તોના નામ લેવાય તે ભક્તો પણ આરતીનો લાભ લેવા માટે પધારશે. ભવસં ભવ ભીતિ ભેદનમ સુખ સંપત કરુણાનિકેતનમ વ્રત દાન તપ ક્રિયા ફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા કરુણામય ચારુ લોચનમ શરણાયાત જનાર્તિ મોચનમ પતિતો ધરણાય તત્પરમ સહજાનંદ ગુરુમ ભજે સદા નિજ તત્વ પથાવ બોધનમ જનતાયા સ્વત એવ દુર્ગમમ ઇતિ ચિંત્ય ગૃહીત વિગ્રહમ સહજાનંદ ગુરુમ ભજે સદા વિધિશંભુમુખેર નિગ્રહમ ભવપાથોધિ પરિભ્રમાકુલમ અભિધાર્યો મનો નર પ્રભમ સહજાનંદ ગુરુમ ભજે સદા. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. જે ભક્તોના નામ લેવાય તે ભક્તો આ શ્રાવણ માસના પ્રથમ દિવસની શુભારંભની આરતીનો લાભ લેવા માટે ઉપસ્થિત થશો. મનસુખભાઈ ડાભી, વનાભાઈ ખોપાળા, પ્રેમજીભાઈ પુરાણી, ડૉક્ટર લાલજીભાઈ, ધરમશીભાઈ ઇટાલિયા, ભૂપતભાઈ વેકરિયા, જયંતિભાઈ ખોપાળા, હરેન્દ્રસિંહ રાણા, નૂતનભાઈ ખંભા તથા ઘનશ્યામભાઈ શાહ. અને આજે જે ભક્તોનો ઠાકોરજીને થાળ તથા સંતોને રસોઈ આપી હોય તે ભક્તો અત્યારે જે ઉપસ્થિત ન હોય તો તેઓ વર્ચ્યુઅલી પણ લાભ લઈ શકશે. અને ઉપસ્થિત હોય તે ભક્તો તમામ અત્યારે આરતીનો લાભ લેવા માટે પણ અહીંયા આવશો. જે ભક્તોનો આજે થાળ અને રસોઈ હોય તે ભક્તો પહેલાં પૂજનમાં જોડાય, ત્યારબાદ આરતીનો લાભ લેવા માટે આવે. આવવાલા ભક્તો ભાવથી જોડાઈએ મહારાજની આરતીમાં. ઓમ જય સદગુરુ સ્વામી, પ્રભુ જય સદગુરુ સ્વામી, સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ, ભળવંત બહુ નામી ચરણ સરોજ તમારા વંદુ કર જોડી, પ્રભુ વંદુ કર જોડી, ચરણે ચિત ધર્યાથી, ચરણે તોડી નારાયણ નર ભ્રાતા દ્વિજ કુળ તનુધારી, તનુધારી પામર પતિત ઉધાર્યા, પામર પતિત ઉધાર્યા, અગણિત નર નારી નિત્ય નિત્ય નૌતમ લીલા કરતાય વિનાશી, પ્રભુ કરતાય વિનાશી, અડસઠ તીરથ ચરણે, અડસઠ તીરથ ચરણે, કોટી ગયા કાશી પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે, પ્રભુ જે દર્શન કરશે, કાળ કર્મથી છૂટી, કાળ કર્મથી છૂટી, કુટુંબ સહિત દર્શે આય અવસર કરુણા નિધિ, કરુણા બહુ કીધી વાલે, કરુણા બહુ કીધી, મુક્તાનંદ કહે મુક્તિ, મુક્તાનંદ કહે મુક્તિ, સુગમ કરી સિદ્ધિ જય સદગુરુ સ્વામી, પ્રભુ જય સદગુરુ સ્વામી, સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ, બળવંત બહુ નામી, ઓમ જય સદગુરુ સ્વામી.
બોલો સહજાનંદ સ્વામી મહારાજ ની જય. સહજાનંદ સ્વામી મહારાજ ની જય. સ્વામિનારાયણ ભગવાન ની જય. સહજાનંદ જાપ સે ત્રય તાપ કો બુજાવે, હે જી સહજાનંદ જાપ સે ત્રય તાપ કો બુજાવે, ઇન્હી કે પ્રતાપ સે, હે ઇન્હી કે પ્રતાપ સે અપાર ગતિ પાવે. હમ તો એક સહજાનંદ સહજાનંદ ગાવે. હમ તો એક સહજાનંદ 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 ગાવે. હમ તો એક સહજાનંદ સહજાનંદ ગાવે. અમારે મન સ્વામિનારાયણ દુસરો ન ભાવે, 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 અમારે મન સ્વામિનારાયણ દુસરો ન ભાવે. હમ તો એક સહજાનંદ સહજાનંદ ગાવે. હમ તો એક સહજાનંદ સહજાનંદ ગાવે. સહજાનંદ ગાવે સહજાનંદ ગાવે. તીરથ સાધન મેં સ્વપ્ને નહીં જાવે, તીરથ સાધન મેં સ્વપ્ને નહીં જાવે, સ્વપ્ને મેં નહીં જાવે, સ્વપ્ને મેં નહીં જાવે. તપ તીરથ સાધન મેં સ્વપ્ને મેં નહીં જાવે, તપ તીરથ સાધન મેં સ્વપ્ને નહીં જાવે. જૈસે કો છાંડ જૈસે કો ગ્રુત છાંડ, છાશ કોન ખાવે છાશ કોન ખાવે. હમ તો એક સહજાનંદ સહજાનંદ ગાવે. હમ તો એક સહજાનંદ સહજાનંદ ગાવે. હો હમ તો એક સહજાનંદ સહજાનંદ ગાવે. હમ તો એક સહજાનંદ સહજાનંદ ગાવે. સબકો ફલ સહજાનંદ ચરણ ચિત્ત લાવે, સબકો ફલ સહજાનંદ ચરણ ચિત્ત લાવે. અણિમાદિક અષ્ટ સિદ્ધિ મુક્તિ કો ન ચાવે, અણિમાદિક અષ્ટ સિદ્ધિ મુક્તિ કો ન ચાવે. સબકો ફલ સહજાનંદ, અરે સબકો ફલ સહજાનંદ, ઓ સબકો ફલ સહજાનંદ, સબકો ફલ સહજાનંદ. ચરણ ચિત્ત લાવે, ચરણ ચિત્ત લાવે, ચરણ ચિત્ત લાવે,
त्रैताप को बुझावे सहजानंद जाप से त्रैताप को बुझावे सहजानंद जाप से त्रैताप को बुझावे इन्हीं के प्रताप से इन्हीं के प्रताप से ओ इन्हीं के प्रताप से इन्हीं के प्रताप से अपार गति पावे अपार गति पावे निगम कठिन रहस्य हमें न समझावे आगम निगम कठिन रहस्य हमें न समझावे आगम निगम कठिन रहस्य हमें न समझावे आगम निगम कठिन रहस्य हमें न समझावे हमें न समझावे આજે આપણે એક ધામમાં જવા માટેની ધૂન બોલવાની છે. અસ્મિતાબેન સંજયભાઈ ખડેલા, ઉંમર વર્ષ 35, મૂળ ગામ ઇંગોરાળા, તાલુકો ઉમરાળા, હાલ સુરતમાં છે. પરિચયમાં માંડોધરાવાળા કાળુદાદા સમર્પિતના ભત્રીજા હરીશભાઈના હાળાના પત્ની છે, રામ ભક્ત છે. તેમણે ઘણા સમયથી પેટનું કેન્સર છે, ઘણા ઓપરેશન કરાવ્યા પણ સારું નથી થયું. પેટમાં ઘણી બધી ગાંઠો થઈ ગઈ છે, પીડા બહુ જ થાય છે, તેથી તેઓ પોતે કહેવડાવે છે હરીશભાઈ દ્વારા કે ભગવાન હવે મને ધામમાં લઈ જાય, વૈકુંઠમાં તો સારું એવી પ્રાર્થના કરશો. હરીશભાઈ તથા તેમનો પરિવાર બધા સત્સંગી છે, હવાની કથા સાંભળે છે, ભજન ભેટમાં પણ જોડાણા છે. માટે આ એમના શાળાના પત્ની માટે આપણે બધાએ ભગવાન શ્રી હરિને પ્રાર્થના કરીએ, ભગવાન રામચંદ્રજીને પ્રાર્થના કરીએ કે હવે એમનો છુટકારો કરે. તો આવો ભાવથી ભગવાનની ધૂનમાં જોડાઈએ. સ્વામિનારાયણ 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 ઓ સ્વામી નારાયણ સ્વામિનારાયણ
Swami Narayana,
Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Jai Ho.
अतिक्षांत्या दांत्या मृदुल वचने छादित निज ध्रुवा तर्केश्वर्यात विलसित नृनाट्याय गुरवे वसानाय श्वेतांबरयुगल मावार्धि यशसे नमस्तस्मै नित्यं निजरुदि भगवते ध्येय वपुषे। विक्रम संवत 2080 श्रावण सुद पड़वो आज थी श्रावण मासनो आरंभ थे। તારીખ 5/8/2024 રૂડો સોમવાર શ્રી સ્વામિનારાયણ મંદિર કુંડલધામ દ્વારા ચાલતી સવારની કથામાં કુંડલધામ ભજન હોલમાં આપણે આજે કથાભાગ 146માં આવ્યા છીએ। વાલા ભક્તો, આજથી શ્રાવણ માસ આરંભ થતાં શિવપૂજનનો આરંભ થયો છે।
સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણની શિક્ષાપત્રીમાં આજ્ઞા છે કે અમારા આશ્રિત એવા સર્વ ભક્તોએ શ્રાવણ માસમાં બિલવી પત્રાદિકે કરીને શિવજીની પૂજા કરવી કરાવવી. અને વાલા ભક્તો, એટલા માટે જ આપણે અત્યારની કથાને અંતે અહીંથી ઢોલકા વગાડતા, ધૂન કીર્તન ભજન કરતા, નાચતા કૂદતા કુંડલેશ્વર મહાદેવને આંગણે જઈશું અને ત્યાં પ્રગટ બિરાજમાન ભગવાન સ્વામિનારાયણના હાથે થપાયેલા મહાદેવજીનું પૂજન કરશું, અભિષેક કરશું, આરતી કરશું અને રૂડો સોમવારને શ્રાવણ માસનો આરંભ આવા શુભ પૂજનથી થશે તો ભગવાન આપણા ઉપર બહુ રાજી થશે. વાલા ભક્તો, ચાંદ્રાયણનો આંકડો વધ્યો 5304. ભગવાન શ્રી હરિ સૌને બળ આપે છે, સૌ શાંતિથી ભજન કરે છે, તપ કરે છે. એમાં કેટલાકના અનુભવો આપણે ખરેખર જાણવા જેવા હોય છે. અમારા શિયાળીવાળા ઘનશ્યામભાઈ છે, એ પણ એનો કંઈક મને અનુભવ કહેતા હતા, એમને માઇક આપજો. અને ઘનશ્યામભાઈને જે અનુભવ છે એવો જેને જેને કાંઈ અનુભવ હોય તે માઇક માગશે, એને માઇક અપાશે અને એ પોતાનો નિજી અનુભવ કહેશે. ઝૂમમાં બેઠેલા અમારા ચાંદ્રાયણ કરનારા ઝૂમ મિત્રોમાં પણ કોઈને ચાંદ્રાયણ વિશેનો કોઈ પોઝિટિવ અનુભવ હોય તો એ અમારે સાંભળવો છે. નેગેટિવ અનુભવ તો કદાચ હોય તો એ ડૉક્ટરની સલાહ લઈને સોલ્વ કરવો, પણ પોઝિટિવ અનુભવ જેને જેને છે એ થોડા અનુભવો જો કહેશે તો આપણને એક તારણ આવશે કે ચાંદ્રાયણથી આપણી બોડીમાં શું ફેરફાર થાય છે, ચાંદ્રાયણથી આપણે નિર્બળ થઈ જઈએ છીએ કે ચાંદ્રાયણથી કોઈ શરીરમાં લાભ થાય છે, શક્તિ પ્રાપ્ત થાય છે, શું થાય છે એમ. આ ચાંદ્રાયણ કેવળ નુકસાનકારી છે કે કંઈક ઘણા પ્રકારના એમાં તપમાં ફાયદા રહેલા છે. નેત્રોપેથીની ટ્રીટમેન્ટમાં ઉપવાસને તપ કરાવવામાં આવે છે, તેનાથી શરીર ઘણું નિરોગી સ્વસ્થ બને છે. અને સત્સંગી જીવનમાં ચાંદ્રાયણનો મહિમા જે કહ્યો છે તે અમે એક દિવસ વાંચ્યો તો એમાં પણ એવું આવ્યું હતું કે શરીરના રોગો બળી જાય છે, શરીર શુદ્ધ થાય છે, મન શુદ્ધ થાય છે, આપણી ભક્તિ શુદ્ધ થાય છે, ચાંદ્રાયણથી ઘણા બધા લાભ થાય છે તપથી. તો ઘનશ્યામભાઈ શિયાણીવાળા વાત કરશે. ગુરુજી, હું પહેલાં ચાંદ્રાયણ કર્યા પહેલાં 70 કિલો મારો વજન હતો, એટલે હું 10-12 દંડોટ એક હારે માંડ કરી શકતો. 10-12 દંડોટ એક હારે માંડ કરી શકતા? લ્યો, પછી ચાંદ્રાયણ કર્યું એટલે 3 કિલો વજન ઘટ્યો. હા, એટલે એક હારે 35-40 દંડોટ કરી શકાય, તો ફાયદો થયો. હા, ફાયદો થયો. શરીરનું ખોટું ચરબી ચડેલું પેપડા જેવું જે બિનજરૂરી ભાગ હતો એ બધો ઉતરી ગયો, ફિટ થયું શરીર, શક્તિમાન થયું. 10-12ની જગ્યાએ 35 દંડવટ સડસડાટ હવે ઘનશ્યામભાઈને થાય છે. તો ચાંદ્રાયણથી નિર્બળ થવાનું કે શક્તિ પ્રમાણી? શક્તિ આવી, શરીરમાં ખોટી ચરબી જે એમથેમથું વજન લઈને ફરવાનું એ બધું નીકળી ગયું ને સ્વસ્થ બની ગયા. ગજબ થયો. હવે વનરાજભાઈને માઇક આપવામાં આવશે. ગુરુજી, આ વખતનું ચાંદ્રાયણ મહારાજના કૃપાથી અને ગુરુજીની કૃપાથી ખૂબ સાનુકૂળ નીવડતું જાય છે. ગુરુજી, થોડા વર્ષો પહેલાં મારે ચાંદ્રાયણ કરવાનું હતું, તો હું ચાંદ્રાયણ કરતો હતો તો થોડા દિવસ થાય એટલે હું માંદો પડી જાઉં એટલે ચાંદ્રાયણ મૂકી દઉં, વળી પાછો ફરી વાર થોડો સમય પછી ચાલુ કરું તો થોડા દિવસ થાય એટલે માંદો પડી જાઉં, થોડું પાછું ચાંદ્રાયણ મૂકી દઉં. એમ કરતાં કરતાં ગુરુજી, મેં 3 વર્ષે મારું 30 દિવસનું ચાંદ્રાયણ પૂરું કર્યું હતું, 2-3 દિવસ. પણ આ વખતની વાત જુદી છે. હા, આ વખતે ગુરુજી બહુ સારું છે અને આમ અંદરથી જ એમ થાય છે કે કોઈ પ્રોબ્લેમ નહીં થાય. વાહ, ચોરવડના હર્ષિલ પાટીલ હર્ષિલભાઈ એમ કહેવડાવે છે કે મારા પત્નીને ચાનું બહુ જબરજસ્ત વ્યસન હતું વર્ષોનું. ચાંદ્રાયણ શરૂ કર્યું, ચા છોડી દીધી, 2 દી માથું દુખ્યું, પણ હવે એટલું બધું ફાઇન થઈ ગયું છે કે ન પૂછો વાત. ચા ગઈ અને ભક્તિ થઈ. આ મીરભાઈ વાત કરો. ગુરુજી, મને 3 વીક થયા ચાંદ્રાયણ કરે, તો 4-5 કિલો જેવું વજન ઉતર્યું. પણ મેઇન ગુરુજી એવો ફાયદો વધારે લાગે છે કે જે મગજમાં ખાવાના વિચારો આયા કરતા હતા ને, તો 2 ટાઈમ ખાઉં ને એટલે એ રીતે શાંતિ બહુ લાગે છે કે મનની શાંતિ પ્રાપ્ત થઈ, ખોટા ખાવાના ઘાટ બંધ થઈ ગયા, નિસ્વાદી પણ પ્રાપ્ત થયું, એની ભક્તિ વધી. વાહ. ઓકે, રોહન. જય સ્વામી ગુરુજી. જય સ્વામી ગુરુજી. હું ગુરુજી પહેલા મતલબ છે ને આમ રેગ્યુલર દિવસમાં જયારે ચાંદ્રાયણ નતું થતું
ત્યારે ગુરુજી આમ આખો દિવસ આડસ વરસતી હતી અને આમ એક્ટિવલી નતું રહેતું. એક્ટિવિટી વધુ, એક્ટિવિટી વધુ. ગુરુજી કાનમાં અને ગુરુજી જોબ માં અને બધી જગ્યાએ એક ચિત રહેવા માંડ્યું અને કામ કરીએ તો ગુરુજી ફોકસ વધી ગયું, કામનું ફોકસ વધી ગયું, ક્વોલિટી હારી થઈ જાય, સ્ફૂર્તિ વધી ગઈ, મગજ વધારે ચાલવા માંડ્યું. બધી કેટલીક પ્રકારની આમાં આમ જોવો પ્રાપ્તિ છે, ફાયદો ફાયદો ને ફાયદો. શાબાશ, વાત હાવ સાચી છે. તમે જે હવે કામ કરશો ને ક્વોલિટી વાળું થશે. કેમ જે અંદરથી સ્ફૂર્તિ આવી ગઈ, ખાઈ ખાઈને મગજ ઝામકીને નાખ્યું તું. ચાલો જીવરાજભાઈ વિરાણી. ગુરુજી મને ગેસ બહુ રહેતો હતો ખાઈ ખાઈને. હા, અને જ્યારે ગેસ એકદમ રેડી થઈ ગયો, વાહ, અને એકદમ ઊંઘ ઓછી થઈ ગઈ. શાબાશ, ઘોર ઘોર કરતા એને બદલે ઊંઘ ઓછી થઈ, સ્ફૂર્તિ વધી ગઈ, ભક્તિ વધી, પ્રીતિ વધી. જોયું તમે, ગેસ થતો હોય એને ચાંદરાણી કરવું, ગેસ બંધ થઈ જશે. બરાબર, ફાયદા હિ ફાયદા હે. ગુરુજી મારે મારી જિંદગીનું આ પહેલું ચાંદરાયણ છે અને અત્યાર સુધી આવો કોઈ મને માહોલ મળ્યો નહોતો. વાહ, એટલે કાંઈ થઈ શકતું નહોતું. વાહ, અને ચાંદરાયણ શરૂ કર્યા પછી મને એક બહુ આમ દિવ્ય ભાવ દેખાણો કે મને બહુ ધ્યાન સારું થાય છે. એમ જોયું તમે, ચાંદરાયણથી ધ્યાન સારું થાય છે, મનની શાંતિ વધી છે, સ્ફૂર્તિ વધી છે, ભક્તિ વધી છે, લાભ લાભ ને લાભ છે. બોલો ગુરુજી, ચાંદરાયણથી મનની એકાગ્રતા વધે છે અને આયુર્વેદિક રીતે આપણે જે નૈણા કોઠેથી રહેવાનું હોય છે અને કામમાં વૃત્તિ વધે, મનની એકાગ્રતા વધે અને ખૂબ જ આનંદ આવે છે અને ભજન પણ વધારે થાય છે. ભાઈ ભાઈ, ગુરુજી અમે ચાંદરણ તો દર વર્ષે કરીએ છીએ પણ આ વખતે ચાંદરણમાં મને વધારે લાભ થયો. મને શ્વાસ ચડતો હોય દવા લેતો હોય દવા બંધ થઈ ગઈ અને ભજન વધારે થાય છે અને આળસ મને ખાઈ ખાઈને શ્વાસ ચડે, પેટમાં ચરબી વધી જાય, શ્વાસ લેવાની જગ્યા ન રહે પછી શ્વાસ વધે. ચાંદરાણી કરો એટલે શું છે, પેટમાં જગ્યા વધે, શ્વાસ લેવાની અમદો, અંદર બધી સગવડતા થઈ જાય પછી શ્વાસ બંધ થઈ જાય. હાલો ભાઈ, લાખો ભાઈ. ગુરુજી, આ સોનગઢ ગામ છે ને એની પાસે એક શ્યાદરડા ગામ છે. વાહ, તો એ બહુ હરિભગત નથી બરાબર, પણ એ દીકરી શ્યાદરડા એની છે, સિંહર હા હરે છે. વાહ, અને એ મારા બનીવી છે ને એના મોટા ભાઈની દીકરી થાય. અને સિંહર એનો સુરતથી મારા ઉપર ફોન આવ્યો, એ આપણી કથા લગભગ 1.5 વર્ષથી સાંભળે છે. ભાઈ ભાઈ, અને એનો ફોન આવ્યો કે હે મામા, આ એ સ્વામી બોલ્યા હતા એ, હાજી, કે સ્વામી રોજ આ ચાંદરણીનું કે છે એટલે ચાંદરણી હું કે છે હું. હા, તો મેં એને એમ કીધું, મેં કીધું ભાઈ ચાંદરણ જે છે ને એના 4 કોળિયા આપણે બપોરે લેવાના અને 4 કોળિયા સાંજે લેવાના. આ તો સારું તમે આ રીતે ઉત્તર આપ્યો અમારે પેલા ખેંગરભાઈ ને કે ચાંદરણ એટલે હું તક તને જ ખબર તો ના, તા કે 4 ડૂસા બપોર લેવાના અને 4 ડૂસા સાંજે લેવાના. આનું આમ ચાંદરણ. હાલો બોલો. પછી એ મને કે તો મામા મારે લેવી હોય તો કેમ થાય, તો મેં કીધું લેવાય નહીં, તમારામાં જો બળ હોય તો કે તો મારે તે હરિકૃષ્ણ મહારાજને રાજ્ય કરવા હાટું લેવી છે. વાહ 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 વાહ. તો એને 11 પહેલાની ચાંદરણ લીધી છે અને કાલ પાછો મેં ફોન કર્યો તા કે મામા રેડી હાલે છે, કોઈ તકલીફ નથી. લ્યો જોયો ગજબ. અને પછી હા, અને પછી એક બીજો મુદ્દો કે 11 વર્ષનો છોકરો છે, હા, એનું નામ છે કૃપેશ. તમારા આશીર્વાદ થી જન્મ થયો છે એનો, તમે આશીર્વાદ આપ્યા હતા અને એનું નામ તમે કૃપેશ પાડ્યું છે. તો એ કૃપેશ એ કે એની બા ને એના પપ્પા બે સાંદરણ કરે છે, તારે કે મમ્મી મારે સાંદરણ કરવી છે, તારે ખાવ કૂડો બહુ છે, તારે એને મમ્મી કે બટા તારથી ચાંદરણ ન થાય. અરે ન થાય, તાકે તમારથી થાય છે ને મારથી ન થાય કે. વાહ 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 વાહ. તો એને ચાંદરણ એની શરૂ છે. પછી મેં એને કાલ ફોન કર્યો હતો, મેં કીધું બટા કેમ છે તારે, એ કે બાપુજી રેડી હાલે છે, મને દિવસે આવું ખાવાનું ભાવ નથી થતો કે. કૃપેશ, હા કૃપેશ, શાબાશ. ગુરુજી મને ચાંદરણ કર્યું નહીં, પેલા જે આંગળા છે ને બધા આંગળાના જોઈન્ટ બહુ દુખતા. પણ જોઈન્ટ દુખે તો કેમ, જે આપણે આખો દિવસ જ્યારે ઈચ્છા થાય ત્યારે જે તે ભારે બધું નાખ નાખ કરીએ પચે નહીં, એનો આમ થાય કાચો આમ હાંધામ ભરાય એટલે હાંધા જકડાય ને દુખે. જ્યારે ભૂખ્યા રહીએ ત્યારે ખોટો આમ ઓગળી જાય, હાંધાને હાંધાને આમ ફરવાની જગ્યા મળે એટલે બધું દુઃખ ચુબન થઈ જાય. હા ગુરુજી, આંગળા મારા વળતણો હતો, અંગૂઠામાં બધું બહુ પીડા થાય, વળે પણ ન્યા
ત્યાં બધું ઘી ને ખાંડ ભરાઈ ગયું હોય. તો ગુરુજી અત્યારે મને હાવ સારું થયું ગયું, વાહ વાહ. તમે તાર હાંકે જ રાખ ચાંદણ બે ચાર મહિના. અને ગુરુજી બીજું કે પછી શરૂઆતમાં ચાંદન ચાલુ કર્યું ને પછી મને બે દિવસ મુખવાસ ને એવું સાંભળતું હતું, અત્યારે બિલકુલ સાંભળતું નથી. સાબાશ ગયો મુખવાસ હરામનો. હા બરાબર ના પગા પાડીને. ગુરુજી ચાંદ્રાયણ થી ફાયદો કેવો થાય છે? કેવો? કે સહજ મારી ગુરુજી પ્રકૃતિ પ્રમાણે જમવા બેસું ને એટલે પેટ તડતુમ થઈ જાય ને ત્યાં સુધી ગુરુજી જમી લે. શું થઈ જાય? પેટ ફૂલ થઈ જાય એકદમ તડતુમ ડુમ ડુમ. એટલે ગુરુજી પછી બે કલાક તો કહટાવવાનું થાય. હા હા હા. એટલે રાતે સુવી રાતે ગુરુજી જમીન પર સુવાનું હોય ને તો પ્રોપર ઊંઘઈ ન આવે, આમ પેટ ફૂલ થાય એટલું જમી લીધું. કેમ જે પેટમાં ઝાઝુ ભર્યું હોય એટલે બધું લોહી ને આવી ગયું, મગજમાં ઊંઘવા પૂરતું લોહી ન રહ્યું હોય. ઊંઘવામાં મગજને લોહી જોઈએ, કેમ જે મગજ બધું રિકવર ઊંઘમાં થાય, પણ ને લોહી બિચાર ઊંઘી જ ન કે પછી મગજનો ઠાક જ ન ઉતરે. આ તમને કીધું ઝાઝુ ખાનારાનું મગજ ઠાકેલું જ રહે, એને હરખી મીઠી ઊંઘ જ ન આવે. આ ચાંદ્રાયણથી તો કેટલાયને નીંદર મીઠી મધુરી બની ગઈ. હા હવે કોણ આજનું તો કરે ગુરુજી? બીજું એક કે ગુરુજી ઘરે આવ્યા ને એટલે તરત રસોડામાં જઈએ, ફ્રીજ ખોલીએ ને કંઈક ખાવાનું મન થાય, કંઈક ને કંઈક ઓર્યા જ કરે, સમજ્યા? આમાં ગુરુજી જઈએ ફ્રીજ ખોલીએ ને તો યાદ આવે ચાંદ્રાયણ એટલે તરત બંધ. પરમ શાંતિ. આમનામ જો બે ચાર મહિને આંકીશ ને તો રસાસ્વાદ જીતાઈ જાય. સાડા ચાર મહિના ધાણા પાણા કરવાનો નિયમ લીધું છે. કશો વાંધો નહીં, હાલો સાબાસ. ગુરુજી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મેં પેલો વેલો ચાંદ્રાયણ લીધું છે જિંદગીમાં અને 70મી તારીખે ચાલુ કર્યું છે. સાબાસ. પછી મને જે કોળિયા આપ્યા છે ને એ પૂર્ણ થઈ જાય છે, ઓછું પડતું નથી. સાબાશ. અને થોડુંક મારું વજન ઘટ્યું 1 કિલો. એ સારું કર્યું, વધારાનું ઘટ્યું. મને આ કાનમાં તમરું બોલતું ને બંધ થઈ ગયું. ત્યાર પછી એ મૂળને ઘી ખાંડ ભરાડેલું એમાં તમરું બોલ્યું. રસિકલાલ બોલો. ગુરુજી હું ચાંદ્રાયણ તો એકટાણા કરતો હતો, 30 દિવસ ને એકટાણા નક્કી કર્યા હતા જી. પછી મને દુલાલ દાતા મળ્યા, મને કે તમે ચાંદ્રાયણ કરો ગુરુજીનું, તમને સમજો આશીર્વાદ મેળવવા માટે. પણ મેં કીધું મારથી નહીં થાય. અરે મને કે ના થાય શું, ચાલો એક દિવસ આજ ટેસ્ટ કરો ખાલી. તો મારે એકટાણા હતા, પણ તેથી બપોરે મેં ચાંદ્રાયણના ગોળા લીધા 4. તો સાંજે મારે લેવું જ ન પડ્યું. મેં કીધું ચાલશે હાલો, એટલે પછી ચાંદ્રાયણ કર્યું. તો ચાંદ્રાયણ કરવાથી મને જે સ્વાસ્થ્ય તો પછી વાકુળામ તકલીફ હતી, શ્વાસ ચડતો હતો, કારણ કે જગ્યાની અંદર શ્વાસ લેવાની, વાકુ ક્યાંથી વળાય, પેટ ભરાય, એટલે સ્ફૂર્તિ આવી ગઈ, ખૂબ જ સ્ફૂર્તિ. આ તો સારું છે, ભગવાનની દયા છે, સત્સંગી છે. બાકી અમુક અમુક ને તેવું પૂછવું પડે, કૃપાશંકર જોજો મારા પગમાં ચપ્પલ છે. સ્ફૂર્તિ આવી ગઈ રસિકભાઈ ને. હાલો આપો પ્રભુને. મને એક સંબંધી છે, એ આપણે સંપ્રદાયમાં છે, મતલબમાં બીજા હોય, પણ મેં એને વાત કરી કે ચાંદ્રાયણ એવું નિયમ લ્યો કંઈક, તો કે અમારે તો કોઈ અમારા સદગુરુએ આજ સુધીમાં કોઈ ચાંદ્રાયણ નામે નથી લીધું. એમ કરીને એને ચાંદ્રાયણ કર્યું ને તો એને ખૂબ ફાયદો થયો, અને વજન એનું બહુ હતું, તો અત્યારે એમ કે મારું વજન ઘટવા પડ્યું ને મને એકદમ ફૂર્તિ આવી ગઈ, હળવા થઈ ગયા ને, એટલે ગોઠણ ને શાંતિ થઈ ગઈ. ગોઠણ બિચારા બૂમો પાડે છે કે મને હવે નિરાયત રહે એવું કંઈક કરો. આપણે જમણીની ડાબેરીની વાત કરી હતી ખબર છે સાગર કથા. હાલો. મારું વજન તો 92 કિલો હતી. હા હા. અને અત્યારે 87 કિલો છે, 5.5 કિલો ઘટ્યું. સાબા. દાદરો ચડતા શ્વાસ થોડો ચડતો હતો. દાદરો ચડતા શ્વાસ ચડતો હતો અને હવે એ ઓછો થઈ ગયો છે. ઓછો થઈ ગયો ને. હજી 1-2 મહિના આમના માંકો ને તો સમજો વાંદરો દાદરો ચડે એમ ચડી જાઓ. અને આ ટાંકી થોડીક, હા પણ હવે આ ટાંકી 40 કિલો નું તમારું માત્ર પેટ છે. અરે બહુ યાદ નતર તો અમુક કથા ને થોડું થોડું રહેવા માંડ્યું છે. યાદ માંડ્યું રહેવા બોલો, કારણ કે યાદ શક્તિની જે માઇન્ડમાં જગ્યા હોય ને ન્યાય ઘી ખાંડ ભરાઈ ગયેલું બોલો, એ બળી ગયું તો ત્યાં યાદ શક્તિના જે કોષો છે ને ખુલ્યા. વાહ ભાઈ વાહ પ્રભુ. હાથમાં ફ્રી થવા માંડ્યા. હાથ 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 ને પગ ને બધા શું થવા માંડ્યું? ફ્રી 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 થવા માંડ્યા બોલો. કેમ જે ક્યાંથી હોય ફ્રી ને આ ભરાણું તું ઘી. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. પણ મારે ચાંદ્રાયણ કરવાની ઈચ્છા નહોતી, પણ વીરજીભાઈ અને રાઘુભાઈ કીધું કે કરવો. ના ના, હજી તો 2 મહિના આંકો જો તમે કેટલો ફાયદો. હે 1 મહિનો ઘણું થઈ જાય.
ચાલશે તમારા વચન થી ચાલો કેમ છે હજી ફાંદ બહુ જાજી છે એટલે કહું છું હાલો ગુરુજી હું પેલા છે ને આપણે બહાર નું બહુ ખાધો પછી સુરતમાં એવા અલગ અલગ જગ્યાએ અલગ અલગ ઓફર હોય તો હું મને ઢોસા બહુ ભાવે તો એક મલહાર મૈસૂર કરીને ગુરુજી ત્યાં ઢોસાની દુકાન છે ત્યાં 29 પ્રકારની આઈટમ અનલિમિટેડ મળે 200 રૂપિયામાં 199માં તો હું એનો બહુ લાભ લેતો પછી નરેશ સરે કીધું કે આપણા ગ્રુપમાં બધા ચાંદ્રાયણ કરે છે ને ગુરુજીની મરજી છે તો ચાંદ્રાયણ કરે તો મને શું ગુરુજી ગોળા જોઉં તો બહુ બીક લાગતી કે આ કેમ અંદર ઉતારવા એમ પછી એને કીધું કે ઘેરે ગુરુજી કોઈ સત્સંગી નહીં એટલે મેં કીધું ગોળા નહીં લઈએ કોઈ એમ તો એ કહે મારી ઘેર આવજે 30-30 દિવસ ત્યાં આવીને ગોળા લઈજે પછી સરે બહુ ગુરુજી બળ આપ્યું એને લઈને ગુરુજી ત્યારે ચાંદ્રાયણ કરું છું ને તો મારું 1.5 કિલો વજન ઘટ્યું ગુરુજી ને હોકિંગ નહોતું થતું ને અત્યારે દોડું છું થોડું થોડું બોલો છે ને ફાયદા ચાંદ્રાયણના અજબ ગજબના ચાલો બોલો ગુરુજી મેં હે ને પહેલાં 2 જણે નિયમ લીધું ચાંદ્રાયણ કરવાનું પછી છોકરા કે અમારે એવું કરવું છે પછી 3-5 મેમ્બર છે 5-5 ચાંદ્રાયણનું નિયમ આખું ઘર અને ગુરુજી મને કેરનો પ્રોબ્લેમ આમ દંડવટ કરવામાં એમ થાય કે નથી કરવા નથી કરવા પણ 3 કિલો વજન ઘટ્યું ને તો અત્યારે 15-20 દંડવટ કરી નાખ્યું ફટાફટ માંડ્યા દંડવટ થવા એક્ટિવિટી થવા માંડી કસરત થવા માંડી શરીર મજબૂત થઈ જશે પેટ અંદર વી જશે છાતી બહાર નીકળશે એટલે આમ હિંમતભર જગતમાં છાતી કાઢીને હાલી શકશો નહીતર નહીતરું પેટ કાઢીને હાલો મજા નહીં એમાં કાંઈ ચાલો ભાઈ હવે આમાં પેલા વિજયભાઈ બોલો ગુરુજી મારે છે ને મારે 3 ટાઈમ નાસ્તો અને 3 ટાઈમ જમવાનું જોઈએ ગુરુજી એટલે કુલ 6 ટાઈમ જમવાનું જોઈએ 3 ટાઈમ નાસ્તો 3 ટાઈમ 6 ટાઈમ ગુરુજી મારું ગઈ સાલ છે 70 કિલો હતું અને મારે આ સાલ 80 કિલો થયું એટલે મારે મહિને મહિને કિલો કિલો વજન વધે પણ ગુરુજી તમારી મરજીથી છે ને મેં ચાંદ્રાયણ ચાલુ કર્યું ને ત્યારથી મને એવું સુખ આવે છે ને અને આમ લાગે કે આમ જમવાનું મારે બહુ કંટ્રોલ થાય છે કૂદકો મારવો છે તો કૂદકો મારી શકશો કસરત કરી શકશો શાબાશ બઢિયા કામ હો ગયા ઓકે પુજારા સાહેબ ગુરુજી અત્યાર સુધી આમ ચાંદ્રાયણ કરતા ને તો ફોકસ વચન ઉપર રહેતું હતું પણ આ વખતે આમ સકામ ચાંદ્રાણી કહેવાય એને ભગવાનને રાજી કરવા જ ભાવ રાખીએ તો પણ વજન તો એની મેળે ઉતરવાનું જ હોય ગાય લાવીએ દૂધ માટે લાવીએ છાણ મૂતર ભેળો આવે જ કઈ છાણ મૂતર સારું ગાય થોડી ખરીદાય એમ ચાંદ્રાયણ તો પ્રભુને રાજી કરવા માટે કરાય બાકી બધા સાઈડ ફાયદાઓ એની મેળે જ થાય પણ એની કોઈ ભાવના ન કરાય કેમ જે એ ભાવનાથી કરીએ તો ભગવાનનો રાજીપો ન મળે નરુઈએ જ મળે સારી વાત કરી તમે પછી ગુરુજી છે ને આળસ અને સ્તુતમ બહુ બધું કંટાળો અને રજોગુણ ને તમોગુણ રહેતા હતા પણ હવે ચાંદ્રાયણ કરે છે ને તો સત્વગુણ આમ ભજન કરવાની મજા આવે છે ગુરુ જોયું તમે રજોગુણ તમોગુણ ગયા સત્વગુણ રહે છે આળસ પ્રમાદ ગયા સ્ફૂર્તિ રહે છે ભજન વધ્યું સુખ વધ્યું ચાંદ્રાયણ કી જય અને ગુરુજી આટલા બધા ભક્તો ચાંદ્રાયણ કરે છે ને તો એક પેલા સંત એવું કહેતા હતા ને કે એ રંગ લઈ લેજો એમ ચાંદ્રાયણ કરી લેજો એવી સ્કીમમાં લાભ લેતા હોય ને એવી ફિલિંગ આવે છે ગુરુજી સારું વાલા હાર્દિક કાછિયા હલોલ જય સમાન ગુરુ જય સમાન પેલા ચાંદ્રાયણ કરતા હતા તો એવું લાગતું હતું કે પેટ ખાલી ખાલી જશે એમ આપણે 4 ગોળિયા લઈએ ને તો પણ એવું લાગે કે પેટ ખાલી છે હજુ ખાલી છે હજુ ખાલી છે પણ ગુરુજી મહારાજ ને ગુરુજી સંતોની કૃપાથી આ વખતે 4 ગોળિયા 4-2-8 ગોળિયા દિવસ ના લે છે પણ બીજો આખો દિવસ કઈ પ્રાપ્તિ એમ આપણો સંતોષ થયો હોય ને બસ ટૂંકમાં કઈ ખૂટતું નથી વાલા
ભગવાન હરિકૃષ્ણ મહારાજ વડતાલવાસી ની કૃપા થી ગઈ એમ માન્ય. ચાલો કાનાણી અતિરથ સુરત. ગુરુજી હું પેલા બે ડબ્બો લઈ જાતો સ્કૂલે. બે ડબ્બા? અત્યારે અત્યારે ડબ્બો નથી લઈ જતો ને, તે સારું પડે છે. સારું પડે. પેલા મારે રસોડા માં જવાનું બહુ ગમ જાતું થતું હતું, બહુ મન થતું. રસોડા માં જવાનું મન જ નથી થતું. ક્યાંથી મન થાય ને શું મન થાય? કેટલા દિવસ થયા તારે ચાંદ્રાયણ ને? એક અઠવાડિયું. અચ્છા, મજા આવે છે? હા. આમ અશક્તિ ફીલ થાય છે? ના. સુરતી રહે છે ને? હા. તારી ઉંમર કેટલી? 10 વર્ષ. શાબાશ, આગળ રાખ. ચાલો ભાઈ કુશ ઢેબરિયા. ગુરુજી અમારે એવો ફાયદો છે, લોકો બધાને જોવો છે કે પૈસા વાપરવાના બચી ગયા. નકર દર મહિને આ આઈસ્ક્રીમ ને પ્રોગ્રામ માં એમાં 1500 થી 2000 રૂપિયા વપરાય જતા, એ ખર્ચ સાવ ઝીરો થઈ ગયો. આંબળો લ્યો કરો, જાજુ ખાઈ જાજુ જાય, પૈસા જાય ને આવું બધું ગટરે ભરાઈ જાય. હવે આ પૈસા વચ્યા એને ચાંદણી પૂરું થશે તો રસોઈ દેવાય, અને એનું મબલક ફળ થશે ને રાજીપો મળશે. કેટલો ફાયદો ચારી કોરથી, શાબાશ. ચાલો મકવાણા ચંદ્રેશભાઈ. ગુરુજી આ ચાંદ્રયાણ લીધી છે. હરખું ધ્યાન રાખીને કરજો, ફીસ ખોલતા નહીં, રોડામ જતા નહીં. અનિલ હરિપરા. જય સ્વામિનારાયણ ગુરુજી. જય સ્વામિનારાયણ ગુરુજી. ચાંદ્રયાણમાં બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવાનું હોય છે, તો ચાંદ્રયાણ કર્યા પછી મનમાં એક પણ મોટો ગાંઠ કે સંકલ્પ થતો નથી. મહારાજની કૃપા, હરિકૃષ્ણ મહારાજનો પ્રતાપ છે. શાબાશ. ભૂંગાણી આલા વડોદરા. ગુરુજી મારા ઘરનાને લગભગ છેલ્લા 15 વર્ષમાં 7 થી 8 વખત ગુરુજી ટાઇફોઇડ થઈ ગયેલો, અને છેલ્લે 2 વર્ષ ગુરુજીને ટ્રાય કરેલી ચાંદ્રાયણ કરવાની પણ થાય નહીં. પણ આ વખતે એને મજબૂત મનથી ગુરુજી નક્કી કર્યું કે મારે હરિકૃષ્ણ મહારાજને ગુરુજીને રાજી કરવા માટે ચાંદ્રાયણ કરવી છે. તમે ઘરમાં કોઈ ના ન પાડતા એમ તો ગુરુજી તમારા બળે ખૂબ સારું એવું થઈ રહ્યું છે અને કોઈ તકલીફ નથી ગુરુજી. અને ગુરુજી આપણા ઘરમાં 8 સભ્યો છે, 8 સભ્યોમાંથી 7 સભ્યો ગુરુજી ચાંદ્રાયણ લીધી છે ગુરુજી રાજી કરવા માટે. ઓકે, સરસ. એક નાની દીકરી સિવાય બધાએ. હા ગુરુજી, ધ્યાના સિવાય બધાએ. ઓકે, ચાલો કુંજ વડોદરા. ગુરુજી અમે લોકો આ વખતે આખા ઘરે ચાંદ્રાયણ કર્યું, 4 જણા. અને મને પેલા છે ને એસિડિટી નો પ્રોબ્લેમ હતો ગુરુજી, હું થોડો બી અપવાસ કરું ને તો મને એસિડિટી થઈ જાય. ઓહો. હમણાં છે ને ગુરુજી જ્યારથી આ ચાંદ્રાયણ કરું છું ને તો એસિડિટી થતી નહીં, માથું જરાય દુખતું નથી અને બહુ સારું લાગે છે ગુરુજી. મને છે ને ગુરુજી ઊંઘવાનું બહુ હતું ગુરુજી, હું વહેલો ઊંઘું ને તો મોડો જ ઉઠું, અને મોડો ઊંઘું ને તો મોડો ઉઠું. ગુરુજી જ્યારથી ચાંદ્રાયણ કરું છે ગુરુજી સવારે વહેલું ઉઠાય છે અને કથામાં ગુરુજી રેગ્યુલર સાંભળાય છે. બહુ સરસ. આજે આટલા આપણે ચાંદ્રાયણના અભિપ્રાયો લીધા, હવે આપણે બીજા કાલ લેશું. હવે થોડી કથા કરીએ. ખૂબ ખૂબ ભગવાનની આ કૃપા છે, એ હકીકત છે. ચાલો છોકરાઓ, કીર્તન કોને કોને આવડે છે? છોકરાને હાથું ચકરો જોઈ. એક કીર્તન આવડતું હોય આટલા બધાને કીર્તન આવડે. ચાલો વનરાજની આગળ છે. દિવ્યા લૌકિક મૂર્તિ નહીં મેલું મારા ઉર્તિ, તમે વાલા છો મહારાજ, તમે પ્યારા છો મહારાજ, પ્રીતમ તમારા પ્રેમમાં, વાલમ તમારા વાલમાં, પ્રીતમ તમારા પ્રેમમાં, વાલમ તમારા વાલમાં, હું ગાંડી છું મહારાજ, હું ગાંડી છું મહારાજ, અંગો અંગને ની રખી હૈયામાં ઉતહ રખી, અંગો અંગને ની રખી હૈયામાં ઉતહ રખી, મને પ્રેમ પાયો મહારાજ, મને પ્રેમ પાયો મહારાજ, જ્ઞાન જીવન ના નાથજી મારે રહેવું તમારે સાથજી, જ્ઞાન જીવન ના નાથજી મારે રહેવું તમારે સાથજી, મેં નક્કી કર્યું મહારાજ, મેં નક્કી કર્યું મહારાજ. સરસ. ચાલો
હવે રવિ સભામાં જે આવ્યું તું એ કોણ કહેશે? પુરુષોત્તમભાઈ ને ગુરુજી, કાલે રવિ સભામાં વર્ણાશ્રમની વાત આવી હતી કે વર્ણને આશ્રમનું જે માન લઈને ફરતા હોય એને ભગવાનની ભક્તિ જોઈ એવી થતી નથી અને ભગવાનમાં સ્નેહ પણ થતો નથી. અને મોટા પુરુષ કે ભગવાન જો આપણને કાંઈ પ્રસાદીનું આપે તો એમાં આપણે એવું કે જેઠું જૂઠું માનવું નહીં, મહાભાગ્ય જાણી પ્રસાદી આપણે એ લેવી. તમે મને પ્રશ્ન કર્યો હતો કે અમારે જયરાજના સંબંધ માટે વેવાઈને ઘરે જવાનું છે અને કરવાનો છે, તો અમારે ત્યાં ચાંદ્રાયનું એ વાત કરો. એટલે ગુરુજી, અમારે જયરાજની સગાઈ ગોઠવાની, એટલે આમ તો બહુ પ્રસંગ એવો મોટો ન હોય પણ સામેવાળા બહુ ભાવનાવાળા હતા, એ લોકોએ 150-200 હરિભક્તો એટલે મહેમાનો તેડાવી બધાય અને સારો એવો જમણવાર રાખ્યો અને એમાં થોડો સંકોચ થયેલો એટલે મને પૂછ્યું. હા, પછી ગુરુજી બધા ઘરના કે આપણે ગુરુજીને પૂછો તો ખરા કે એમ કે શું કરવું આપણે, એમ પહેલા વહેલા વેવાઈના ઘરે જવાનું છે તો આપણે અહીંયા કેવી રીતે ન્યા ડોસા લેવા હારમ નહીં. પછી મેં ગુરુજીને SMS કર્યો, ગુરુજીનો ફોન આવ્યો એટલે ગુરુજીએ કીધું કે આપણે કેમ છે ધર્મની, મેં કીધું ગુરુજી આપણે જરાય મોડું નથી કીધું, તો કે આપણે નિયમ ધર્મમાં ઢીલું પડવાનું થતું નથી. પછી ગુરુજી અમે બધાએ અહીંયા જે અમારી સાથે રાયમલભાઈ બીજા પણ ભક્તો મહેમાન સાથે હતા એ લોકોએ બધાએ અમે અહીંયા કોળિયા લીધા વેવાઈને. હા, તો એ લોકો બહુ રાજી થયા અને સારું થયું. હા ગુરુજી, ઉલટાનું બોલો એને ગુણ આવ્યો અને એને મંદિરમાં ગુરુજી રસોઈ બનાવરાવી અને અમારા માટે સ્પેશિયલ અલગ કરાવરાવી પાછું વ્યવસ્થિત. પછી હા ગુરુજી, આમ તેમ તા મુજાતા તમે, હવે એને ગુણ આવ્યો બોલો, એનું સારું થાય, એને સત્સંગ થાય બધા સરસ. ચાલો વનરાજભાઈ. ગુરુજી, ગઈકાલે રવિ સભામાં વાત આવી હતી કે આપણે વાસ્તવિકતાને સમજવી જોઈએ, એ જો ન સમજીએ તો આપણને દુઃખ આવે, એને આપણને જે દુઃખ આવે છે આપણા અજ્ઞાનથી જ આપણને દુઃખ અનુભવાય છે. માણસ કાયમ માપના નથી રહેતા, આપણા હંમેશ આપણા નથી રહેતા. સુના પડેલા માળા સબૂત છે સાહેબ, પાંખો ફૂટ્યા પછી બચ્ચા મા બાપના નથી રહેતા. બોલો. સાધુતાના 5 લક્ષણો એવા હતા કે પોતાના દેહ અને દેહના સંબંધને વિશે અહમતાને મમતા ના કરે, બીજું પોતાને બ્રહ્મ માને, ત્રીજું ભગવાન સિવાયની સર્વે વાસનાનો ત્યાગ કરે, ચોથું સ્વધર્મ એટલે કે ભગવાનની આજ્ઞાનું પાલન કરે, અને પાંચમું ભગવાનના ભજન અને ભક્તિ સિવાય એમને રહેવાય નહીં. યાદ રાખ્યો અમને. ગુરુજી કાલ વાત કરી હતી કે જેની પાસે આપણે કલ્યાણ લેવું હોય એમાંય પણ જો આપણને થોડા થોડા દોષો દેખાતા હોય તો એની પાસેથી આપણે કલ્યાણ મેળવવું બહુ મુશ્કેલ બની જાય. યસ, ગુડ. ચાલો, માટે અવગુણ વૃત્તિ ટાળો. ગુરુજી, કાલે એક ભટ્ટની વાત આવી હતી, મયારામ ભટ્ટની, કે મહારાજને થાળ આપવાનો હતો તો એમને સંકલ્પ એવો થતો હતો કે મહારાજને આપીશ ને પછી હું જમીશ તો હું અભડાઈ જઈશ, અને મહારાજ પહેલાં જમી લઉં તો એ કેવી રીતે સારું કહેવાય. પછી મહારાજ એમની મૂંઝવણ મટાડવા માટે મહારાજે કીધું કે તમે તમારા લાલજીને જમાડો. ત્યારે સુરા ખાચર એવું બોલા કે ભણું મહારાજ કે આ તમને જમાડતા નથી, લાલજીને જમાડે એવું થોડી ચાલે. તો મહારાજ કે આમાં લાલજીમાં રહીને હું જ જમું છું. તો પેલા પાછા સંકચમાં એક લે કે એમ એ રીતે હું અભડાય, પણ મહારાજ સરોપરી છે ને એમની બધી પ્રસાદી દિવ્ય છે. પછી બીજા એક ભટ્ટની વાત કરી હતી કે મહારાજને સંકલ્પ થયો કે આમને કેરી આપી છે મારી પ્રસાદીની, ને ભગતને સમરાળાના ગંગાધર દવે. હા, તો એમને બી સંકલ્પ થયો કે મહારાજની કેરી ખાઈશ તો એ તો બધા કેટલાય હરિભક્તોનું જમતા હોય તો હું અભડાઈ જઈશ. ત્યારે કેરી ન ખાધી ને પછી આગળ જઈને બ્રહ્મચારી થયા. પણ પછી મહારાજ સ્વધામ જતા રહ્યા પછી ખબર પડી કે આ મહારાજની આવી પ્રસાદી મળી અને મેં એ ટાણે ન લીધી. પછી આખી જિંદગી એ કહેતા કે એ પ્રસાદી એ કેરી મેં મહારાજની ન લીધી. પછી રડતા હતા એ વાત કરીને. ગુરુજી, ગઈકાલે વાત આવી હતી કે સંસારમાં છે ને પોતાના બાળકો હોય ને એને પ્રત્યે બહુ આસક્તિ મોહ હોય છે, પણ એ આપણે બહુ દુઃખ આપતા હોય છે, તો માટે બાળકોમાંથી છે ને મોહ આસક્તિ તોડવો જોઈએ. સરસ, ગુડ. લાખાભાઈ ને કાલે રવિ સભામાં ગુરુજીએ કીધું હતું કે નરેશભાઈની વાત આવી હતી, એમણે એમના પુત્ર પાસે પૈસા માંગ્યા, એટલે પછી કે તારે શું એ કે તમારે શું એ કે જરૂર હોય એ કે ત્યારે જરૂર હતી ત્યારે એને આપ્યા ને પૈસા. પછી જ્ઞાન મા બાપને હોય બહુ સંતાનોમાં પ્યાર, જ્ઞાન મા બાપને હોય બહુ સંતાનોમાં પ્યાર, સંતાનોમાં ન પણ હોય સંતાનોને ન પણ હોય, માતા પિતામાં લગાવ માતા પિતામાં લગાવ. લગાર લગાર જેને સાધુપણું આવ્યું
એને અને ભગવાનને કાંઈ શેટું રહેતું નથી. બહુ સરસ. લ્યો ચાલો હવે આપણે આગળ ભાષાની કથામાં આજે શ્રાવણ મહિનાના પહેલા જ દિવસે આગળ વધીએ. વાલા ભક્તો, ભગવાન શ્રીહરિની કૃપાથી 114મો શ્લોક આપણે સાંભળી રહ્યા છીએ અને એમાં સત્સંગ વિશે વાત આવે છે. અનંત કોટી બ્રહ્માંડ કો સુખા, સત્સંગ આગે કહત સબ લુખા, સત્સંગ સે મિલત ફલ ભારી, કબહુ ન હોવત ફેર ભિખારી. અનંત કોટી બ્રહ્માંડના બધા જ સુખ સત્સંગના સુખ આગળ એકદમ લુખા કહેવાય છે. એટલું બધું સત્સંગનું સુખ છે. અહીંયા સતનો સંગ એટલે આત્મા પરમાત્માનો સંગ એવા અર્થમાં આ શબ્દ સત્સંગ પ્રયોજાયો છે. અને આત્મા પરમાત્માનું સુખ તો એવું મહાન છે કે એની પાસે બધા જ સુખો હાવ લુખા થઈ જાય. તો સત્સંગથી એવું ભારે ફળ મળે છે કે ફરીને ક્યારે ભિખારી થવું પડતું નથી, માલા માલ થઈ જાય જે આત્મા પરમાત્માને પામે તે, એવી આ વાત છે. હવે એક અજોડ વાત આવી રહી છે ગઢડા પ્રથમ પ્રકરણના 30મા વચનામૃતમાં કે આ સત્સંગ છે ને સત્સંગ, એનાથી તમામ નબળા ઘાટની નિવૃત્તિ થઈ જાય છે અને નિરુત્થાન પણ અખંડ ચિંતન થાય છે, એમ ભગવાન સ્વામિનારાયણે પોતે દીનાનાથ ભટ્ટને ઉદ્દેશીને કહ્યું. આ સત્સંગનો એવો પ્રતાપ છે, આ સત્સંગનો પ્રતાપ એવો છે કે જે ગુણના ઘાટ થતા હોય તે ઘાટની તેને નિવૃત્તિ થઈ જાય છે, રજોગુણ તમોગુણના ઘાટની, અને નિરુત્થાન થઈને, નિરુત્થાન એટલે કે અંદરથી કોઈ પણ એવો ઘાટ ઉઠે જ નહીં, ઉત્થાન થાય જ નહીં ઘાટનું, નિરુત્થાન થઈને અખંડ પરમેશ્વરના સ્વરૂપનું ચિંતવન થાય છે. આ ફાયદો છે, અખંડ ભગવાનનું ચિંતન આ સત્સંગમાં થાય છે, સત્સંગને લઈને થાય છે, સત્સંગ સેવવાથી થાય છે, સત્સંગ કરવાથી થાય છે, સત્સંગમાં રહેવાથી થાય છે. બહુ મોટો ફાયદો આ સત્સંગ આપણને આપે છે. માટે સત્સંગ છોડીને કદી જવું નહીં. સત્સંગમાં સુખ પડે તો સુખ ને દુઃખ પડે તો દુઃખ, એને આપણે ભોગવીને આનંદથી સત્સંગમાં પડ્યું રહેવું. અને સત્સંગ વિના તો બીજા કોટી સાધન કરે, કેટલા કોટી, પણ તેને ઘાટની તથા રજોગુણ આદિ ગુણની નિવૃત્તિ થાય નહીં. અને જો નિષ્કપટપણે કરીને સત્સંગ કરે, એક શરત છે સત્સંગમાં, નિષ્કપટ રહેવું. કપટી માણસ, દંભી માણસ, પાખંડી માણસ, ડબલ રોલે સત્સંગ કરનારો માણસ સત્સંગનું કોઈ ફળ પામતો નથી. જેમ બેરા આગળ સંગીત ગમે એવું સારું વગાડો એનો એને કોઈ લાભ નહીં, એમ કપટીને આ સત્સંગનો કોઈ લાભ થતો નથી. આંધળાની આગળ ગમે એવું રૂપ આવે તો પણ એને કોઈ લાભ થતો નથી, તેમ દંભી પાખંડી કપટી માણસને આ સત્સંગનો જરાય લાભ થતો નથી. બધાયનો મોક્ષ થાય છે, કપટીનો ક્યારેય મોક્ષ થતો નથી. એટલે શરત એવી છે કે નિષ્કપટપણે કરીને સત્સંગ કરે એને જ સત્સંગ ફળીભૂત થાય છે. અને જે પરમેશ્વરની વાર્તાને ધારે વિચારે તો એ મલિન ઘાટનો નાશ થઈ જાય છે. ગમે એવા કામ, ક્રોધ, લોભ, વિષયના ઘાટ હોય તે બધા બળીને ખતમ થઈ જાય છે. જીવીએ બધી ચુંગાલમાંથી છૂટો થાય છે અને પરમ શાંતિને પામી અને પરમાત્માના મહા આનંદને પામે છે. માટે સત્સંગનો પ્રતાપ તો અતિશય મોટો છે. અને બીજા સાધન છે તે કોઈ સાધન સત્સંગ તુલ્ય થાય નહીં. સત્સંગ એટલે શિરમોડ, અજોડ, એની કોઈ જોડ નહીં. કાજે કોઈ સાધને કરીને જે નબળા ઘાટની કામ ક્રોધાદિકની નિવૃત્તિ થતી નથી તેની નિવૃત્તિ સત્સંગમાં થાય છે. માટે સત્સંગ અજોડ છે. તે કારણપણા માટે જેને રજોગુણ સંબંધી મલિન ઘાટ ટાળવા હોય
જેને ઘાટ આવા ખોટા ભંગાર ટાળવા હોય તેને મન કર્મ વચને નિષ્કપટપણે સત્સંગ કરવો, શરત છે નિખાલસતા જરૂરી છે. કપટી તો કોઈ દી સુખી થતા જ નથી. અમુક દુર્ભાગી છે કે જેના લોહીમાં જ કપટ વણાયેલું હોય છે એ કદી નિખાલસ નિષ્કપટ થઈ શકે જ નહીં. ખબર નહીં એના લોહીમાં જ કપટ ભળેલું હોય પરંપરાથી, એને બહુ મુશ્કેલી છે. એવા વ્યક્તિ સત્સંગમાં હોય તોય, સાધુ સંતો હોય તોય નિખાલસપણે જીવી ના શકે. પરિણામે સત્સંગનો જે લાભ થવો જોઈએ એ એને થાય નહીં. પછી એને અતિ નિખાલસ કરાવવા જાઓ, રિપોર્ટ માગો અને નિખાલસ કરાવો, તો એ છેવટે કપટી હોવાથી નિખાલસતા ન આવે, ન થવું પડે એને માટે સત્સંગ છોડીને જતા રહે છે. આવી મુશ્કેલી થાય છે, પણ કપટ છોડતા નથી. સત્સંગ છોડી દે, કપટ કરીને છોડી દે, દંભ કરીને છોડી દે. આ જીવની એક નબળાઈ છે બિચારાની. અને એવા કપટીને ઓળખે નહીં જે માણસ, તે પણ કપટ ગમતું હોવાથી કપટી અને ગમે અને નિખાલસને છોડીને કપટી ભેળા સંગ કરે અને કપટી ભેળા કપટી રહે. હવે આવાના કલ્યાણમાં થોડી તકલીફ તો રહેવાની. માટે કહે છે કે મન કર્મ વચને નિષ્કપટપણે સત્સંગ કરવો તો સત્સંગના પ્રતાપથી એ ઘાટની નિવૃત્તિ થઈ જશે, નો પ્રોબ્લેમ. અને કપટ રાખશે તો નબળા ઘાટ ટળશે નહીં. કપટીનો સંગ કરશે એ વધારે કપટી થશે અને એના ઘાટ ટળવાનું પછી કઠણ થઈ જશે. માટે નિખાલસ રહેવું અને નિખાલસ જે હોય એનો સંગ કરવો તો એના સંગે કરીને આપણામાં પણ નિખાલસતાનો ગુણ આવે. બિનુ સત્સંગ હરી કથા ન હો, સત્સંગ હરી કથા ન હો, તાવિન મોહન જાવત કો, તાવિન મોહન જાવત કો, મોહ ગયે બિનુ રામ પદહી, મોહ ગયે બિનુ રામ પદહી, દ્રઢ અનુરાગ ન હો ગન હોવે કબહી. બિનુ સત્સંગ, સત્સંગ જો ન હોય તો ભગવાનની કથા ન હોય. ભગવાનની કથા સત્સંગમાં જ થાય છે, આ સમુદાયમાં જ થાય છે. અને જ્યાં ભગવાનની કથા નથી ત્યાં સત્સંગ નથી. સત્સંગ હોય ને હરી કથા હોય જ. બિનુ સત્સંગ હરી કથા ન હો, બિનુ સત્સંગ હરી કથા ન હો, સત્સંગ વિના હરી કથા હોય નહીં. હરી કથા હોય નહીં તો સત્સંગ હોય નહીં. અને તાવિન મોહન જાવત કો, તાવિન મોહન જાવત કો, અને કથા વિના કોઈ દી મોહ જાય નહીં. સત્સંગ વિના કથા હોય નહીં અને કથા વિના કોઈ દી મોહ જાય નહીં. અને મોહ ગયે બિનુ રામ પદહી, મોહ ગયે, અને મોહ જો ન જાય તો ભગવાનના ચરણમાં દ્રઢ અનુરાગ ન હોવે કબહી. ભક્તિ પ્રેમ નો થાય. બડે બડે સંત કહાવત જેતે, જેટલા કોઈ મોટા મોટા સંતો થઈ ગયા, કહેવાય છે હાલ છે સત્સંગ જોગ માગે, એ બધા સત્સંગ નો યોગ માગે. એને સત્સંગ જ માગ્યો છે. મીરાબાઈ નહોતા કહેતા, ભાઈ મીરા કહે પ્રભુ ગિરધર નાગર દેજો અમને સંત નો જોગ સેવા. અને થોડે પુણ્ય કરી કે કબ, થોડે પુણ્ય કરી કે કબ,
સત્સંગ જોગ મિલત ના સબ હું સત્સંગ જોગ મિલત ના સબ હું સત્સંગ જોગ મિલત ના સબ હું સત્સંગ જોગ મિલત ના સબ થોડા પુણ્ય કરીને સત્સંગ મળતો નથી સત્સંગનો જોગ બધાને મળતો નથી બહુ પુણ્યશાળીને બહુ મોટા ભાગશાળીને જ સત્સંગનો યોગ મળે છે અને એટલા માટે જ મહારાજે પ્રથમના ચોઈસમાં વચનામૃતમાં એમ કહ્યું કે કોઈ સત્સંગીનો તમને સ્વભાવ યોગ્ય ન લાગે તો પણ એનો અવગુણ લેતા નહીં કેમ જે એમ વિચારજો કે એને આવો સત્સંગ મળ્યો છે માટે એના પૂર્વના કોઈ પુણ્ય ભારે છે અને ક્યાંય કોઈકની સેવાથી થોડો ઘણો રાજીપો પ્રાપ્ત થયેલ છે એને પ્રતાપે એને આવો સત્સંગ મળ્યો છે માટે એ તો બહુ સારો છે કેમ જે સારો ન હોય તો આવો સત્સંગ મળે નહીં એમ વિચારીને પણ એનો સ્વભાવ ઠીક ન હોય છતાંય એનો અભાવ લેવો નહીં કેવી સરસ વાત છે સત્સંગ તો અલૌકિક છે કેવો છે અલૌકિક છે ગઢડા અંત્યનું 21મું પ્રભુ પોતે બોલ્યા આ સત્સંગ છે તે તો અલૌકિક છે વળી સાગરમાં કહ્યું કે સત્સંગનો મહિમા તો અપાર છે શેષ આદિક પણ તેના પારને પામી શકતા નથી મારા બાપ જે મનુષ્ય જેમ જેમ વધારે સત્સંગ કરે તેમ તેમ તે દિન પ્રતિદિન વધારે ને વધારે વધારે ને વધારે મોટાઈને પામે છે જોયો સત્સંગનો પ્રતાપ આ મારામાં તમારામાં જે કંઈ મોટાઈ આવી છે એ સત્સંગને લઈને આવી છે આપણામાં કંઈક હતું એને લઈને નહીં આવી સત્સંગ કરવા છતાં જો તેને મહિમા ન સમજાય તો તેણે કરેલા બધા જ સાધન વ્યર્થ કહેવાય છે ગયું બધું પાણીમાં મહિમા વગેરેના સાધન મેરુ સમાન હોય તો પણ મહિમા વાળા તેને અણુ સમાન જુએ છે જોયું અને સત્સંગથી જ ભગવાન વશ થાય છે ગઢડા અંત્યનું બીજું આપણા ઘરની વાત નથી સર્વે સાધનના ફળરૂપ તો આ સત્સંગ છે તે શ્રી કૃષ્ણ ભગવાને ઉદ્ધવ પ્રત્યે ભાગવતજીના એકાદશ સ્કંધમાં ચોખ્ખું કહ્યું કે હે ઉદ્ધવ અષ્ટાંગ યોગ સાંખ્ય વિચાર શાસ્ત્ર પઠન તપ ત્યાગ યોગ યજ્ઞ અને વ્રતાદિકે કરીને હું જેવો વશ નથી થતો તેવો સત્સંગે કરીને વશ થાવ ક્યાં સત્સંગને ચડાવ્યો જો બધાની ઉપર માટે અમને તો એમ ભાસે છે જે પૂર્વજન્મનો સંસ્કાર હશે તે પણ સત્પુરુષને યોગ્ય કરીને છે અહીંયા સત્સંગનો અર્થ હશે સત્પુરુષનો યોગ મોટા પુરુષની નિસરા એની આજ્ઞામાં રહેવું એની સાનિધ્ય રહેવું પૂર્વેનો કોઈનામાં સારો સંસ્કાર તમે દેખો આગલા જન્મનો અથવા આપણા વિચાર કરો આપણામાં કોઈ સારા ગુણો જન્મથી જ હોય પણ એ એમનામ ના આવ્યા હોય આગલા જન્મમાં આપણે કોઈ મોટા પુરુષની સેવા છે એને લઈને આવ્યા છે અને આજ પણ જેને સંસ્કાર થાય છે સદગુણો પમાય છે તે પણ સત્પુરુષને યોગ્ય કરીને જ થાય છે પમાય છે હો અંત્યનું બીજું વાંચ્યું મેં ગજબ કરી નાખ્યું માટે આપણને સત્સંગ ગમવો જોઈએ શું કીધું ભીડા વાળો સત્સંગ હો નરું મન ધાર્યું જ થાય એવો સત્સંગ આપણને ગમે ઠીક નહીં આ તમને કીધું મોટા પુરુષો કહેતા કે મંધારી તો ભક્તિ જીવનું બગાડે સમજ્યા મેં મારે મોઢે સાંભળેલું રાજકોટ ગુરુકુળના શાસ્ત્રીજી મહારાજ હતા ને એને મેં એક દિવસ વળી એમ કહ્યું ફલાણા તો બહુ સારા આખો દી પૂજા કરે તારે મને એણે કીધેલું પણ મંધાર્યું ને આવું મને કીધું મને એમ કહેતા જ્ઞાન સ્વામી પણ મન ધાર્યું ને લ્યો કોઈ ભાર જ નહીં એમને આખો દી પૂજા બે રહેતો કેમ જે મન ધાર્યું કરે એના ઉપર મોટા પુરુષ કે મહારાજ રાજી થતા નથી કોઈ સત્પુરુષની આજ્ઞાથી જો થાય દીક્ષિત થાય
તો એનો આખો રંગ અલગ હોય છે. માટે ભક્તિ પણ આપણે ભગવાન અને મોટા નિમરજી અનુસાર એના ગમતા પ્રમાણે કરીએ તો એની બહુ મજા આવે છે. અમોને ભજન ગમે રે, અમોને સત્સંગ ગમે રે, અમોને ભજન ગમે રે, અમોને સત્સંગ ગમે રે, હમણાં હમણાં તપ ગમે રે, હમણાં હમણાં તપ ગમે રે, અમોને ભજન ગમે રે, અમોને સત્સંગ ગમે રે, અમોને ભજન ગમે રે, અમોને સત્સંગ ગમે રે. વચના વચમાં વાલો જી બોલ્યા વાંચો આજ ને આજ, મહિમા કીધો સત્સંગ નો, મહિમા કીધો સત્સંગ નો, શ્રી મુખે મહારાજ અમોને સત્સંગ ગમે રે, અમોને ભજન ગમે રે, અમોને ભજન ગમે રે, અમોને ભજન ગમે રે. જપ તપ વ્રત યજ્ઞ દાન બીજા સાધન બહુ, જપ તપ વ્રત યજ્ઞ દાન બીજા સાધન બહુ, સત્સંગથી અતિ રાજી, સત્સંગથી અતિ રાજી, સત્સંગથી અતિ રાજી, સત્સંગથી માટે સત્સંગ કરો સહુ, અમોને સત્સંગ ગમે રે, અમોને ભજન ગમે રે, અમોને ભજન ગમે રે, અમોને સત્સંગ ગમે રે. કપટ રહિત સંતને સેવો, કપટ રહિત થઈ, કપટ રહિત સંતને સેવો, કપટ રહિત થઈ, કપટ રહિત જે સાધુ હોય એને સેવો અને કપટ રહિત થઈને સેવો, આ અદ્ભુત વાત છે, ગજબ વાત છે. એ કપટ રહિત સંતને સેવો, કપટ રહિત થઈ, કપટ રહિત સંતને સેવો, કપટ રહિત. એક મારું બોલું, કપટી થઈને કપટીને સેવો એ તો હારું નહીં, કપટી થઈને કપટીને સેવો એ તો હારું નહીં, કપટી થઈને કપટીને સેવો એ તો હારું નહીં, કપટી થઈને કપટીને સેવો એ તો હારું નહીં. જ્ઞાન કહે હરી પામી જાશું, 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 શંકા ન રાખો કઈ, અમોને સત્સંગ ગમે રે, અમોને ભજન ગમે રે, અમોને સત્સંગ ગમે રે, અમોને ભજન ગમે રે, અમોને સત્સંગ ગમે રે, અમોને ભજન ગમે રે. કેવી કેવી મારો વાલો આ બ્રહ્માંડમાં આવીને વાતો કરી ગયા. આપણા નંદ સંતો આપણી માં જેવા એ વાતોનો સંગ્રહ કરીને આપણને વચનામૃત દેતા ગયા. હાય હાય, આવું ક્યાંય ન હોય મારા ભાઈ. અને મોટા સાધુએ તોપગોળા જેવી વાતો કરી. જો ગુણાતીતાન સ્વામી પ્રકરણ પહેલું વાત 53, ભગવાને કહ્યું છે જે હું જેવો સત્સંગે કરીને વશ થાવ છું તેવો તપ યજ્ઞ યોગ વ્રત દાન આદિ કે કરીને એવા સાધને કરીને પણ વશ થતો નથી તે સત્સંગ તે શું? તો જે મોટા એકાંતિકને હાથ જોડવા ને તે કહે તેમ કરવું એ સત્સંગ છે. ભગવાને જે આ કીધું છે ને એ સત્સંગ શું? સ્વામીએ વચનામૃતમાં જે વાત છે એનો સ્ફુટ અર્થ કર્યો કે સત્સંગ તો મોટાને હાથ જોડવા, એની પાસે નિર્માની રહેવું, એ વઢે ટોકે તો પણ સહન કરવું અને નિખાલસ રહેવું અને એ કે એમ કરવું એનું નામ જ યસ. સમજી ગયા? જ્યાં સત્સંગ હોય ત્યાં ભગવાન રહે છે. પેલો કહ્યો એ સત્સંગ, અને એવો સત્સંગ ફાવે નહીં અને આપણે મન ફાવતો પોતે આપણી રીતનો સત્સંગ ગોઠવી લઈએ ત્યાં પછી ભગવાન નો રહે. પણ ઓલો જે ગુણાતીતાનંદ સ્વામીએ બતાવ્યો ને એવો સત્સંગ હોય ત્યાં ભગવાન રહે છે અને ત્યાં મોક્ષ હાજર રહે છે, ગોતવો ન પડે. અને જ્યાં ભગવાન હોય ત્યાં સત્સંગ પણ હાજર રહે છે. આ રીતે સત્સંગ અને ભગવાનનો અખંડ સંબંધ છે. તે જેને સમજણ હોય એને દેખાય, કાંઈ બધા ન દેખાય. સમજ્યા? ગુણાતીતાનંદ સ્વામીની વાતો પ્રકરણ 5 વાત 145મી. સ્વામીએ છેલ્લા પ્રકરણનું બીજું વચનાવત વંચાયું તેમાં સત્સંગે કરીને વશ થાવું છું એવી વાત આવી. જો હમણાં આપણે વાંચ્યું ને બીજું, એટલે બોલ્યા સત્સંગ તે કયો જે એકાંતિક સાધુમાં હેત. સાંભળજો, એકાંતિક સાધુમાં હેત
એનું નામ સત્સંગ. તે સાધુ કેવા? તો ઉદ્ધવ જેવા, પ્રહલાદ જેવા. જોયું? એવા સાધુની સેવા કરે તો ભગવાનની સેવા કર્યા બરોબર ફળ થાય, ને એવા સાધુને દુખવે તો ભગવાનને દુખવા જેટલું પાપ લાગે. એમ મર્મમાં વાત કરી, કાંઈક મર્મમાં બોલ્યા સ્વામી. ગમે એને માથે કીધું કીધું કરું. મહાન પરમ અને અનુપમ ભગવાન સત્સંગમાં પ્રગટ રૂપમાં વિચરતા હોય છે, પ્રગટ રૂપમાં. એ વાતનું તમારે ધ્યાન રાખવું કે તે ભગવાન તમારું કલ્યાણ કરશે. સાગરનું આ વાંચ્યું મેં. આમ વાલા ભક્તો, આપણે સત્સંગનો મહિમા જાણ્યો, સત્સંગની આવશ્યકતા જાણી. કેમ જે આ શ્લોકમાં એમ કહ્યું, કૃષ્ણ ભક્તિશ્ચ સત્સંગ અન્યથા યાંતિ વિદોપ્યદઃ. ભગવાનમાં પ્રેમ અને સત્સંગ વિના તો વિદ્વાન પણ અધોગતિને પામે છે. માટે સત્સંગ જોઈએ જોઈએ જોઈએ. શિક્ષાપત્રીમાં સત્સંગ શબ્દને મહારાજે જ્યારે મહત્તા આપી દીધી ત્યારે આપણે સત્સંગ ઉપર આટલો લાંબો પોળો વિચાર કર્યો. હવે આપણે એ સમજવાનું છે કે આવો સત્સંગ કરવામાં નડે છે શું, નડે છે શું, અવરોધકો કોણ છે? કાલે મારા સહજાનંદ પ્રાણ પ્યારા, મારી આંખ લલીના તારા, તમે રાજી રહેજો સ્વામી, મારી ભૂલો ના ભૂલનારા. તમે મળ્યા તો સુખ છે જાજુ, મારે હૈયે હૈયા નહાર, અતિ પાવી ગયો છું વાલા, અતિ પાવી ગયો છું વાલા, મને મળ્યો તમારો પ્યાર. તમે રાજી રહેજો સ્વામી, મારી ભૂલો ના ભૂલનારા. મને મોટા સંતો આપ્યા, મહાભક્ત તણો નહીં પાર, લીધા જન્મ ગણા મેવાલા, હા લીધા જન્મ ગણા મેવાલા, તદવાળી તમે આવાર. તમે રાજી રહેજો સ્વામી, મારી ભૂલો ના ભૂલનારા. કહે જ્ઞાન જીવન હે પ્રાણ, મારા શ્વાસ તણા આધાર, તમે હો તો હરિવર હું છું, તમે હો તો હરિવર હું છું, તમે આત્મા છો હરિ મારા, તમે રાજી રહેજો સ્વામી, મારી ભૂલો ના ભૂલનારા. સત્સંગ મેં અબ આય હૈ દેતે, સંત હરિ જન ભાઈઓ તેતે, સબ હૈ મુક્ત અનાદિ હૈ, સો ભાવ અબ ખુલ ગયે તેહિ, બ્રહ્મ ભાવે હરિ સ્મરણ કરું, આત્મામાં હરિ રૂપન ધરું, પરસ્પર આ યાદ રખાવું, પળય જ્ઞાન ભૂલીન જાઓ, પળય જ્ઞાન ભૂલીન જાઓ. સહજાનંદ સ્વામી મહારાજની જય.